18 ગુજરાતી નેટવર્ક જે બતાવી રહ્યું છે દેશની તાકાત 25 બેઠક પર કેસરીઓ અત્યારે આગળ ચાલી રહ્યો છે દાહોદ કોંગ્રેસના બાબુ કટારા આગળ છે એક જ બેઠક છે કે જ્યાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે અને બાકી 26 માંથી 25 બેઠક પર કેસરીઓ દેખાઈ રહ્યો છે ભગવો રંગ જ દેખાઈ રહ્યો છે હરિયાણામાં 9 બેઠક પર ભાજપ અત્યારે આગળ દેખાઈ રહી છે એનડીએ નો આંકડો 300 ને પાર એટલે કે 316 સુધી પહોંચી ગયો છે 300 ને પાર પહોંચી ગયો છે આ એનડીએ નો આંકડો હવે શું આ 350 ની અપ જશે કારણ કે ન્યૂઝ 18 નેટવર્ક અને ઇપ્સોસ નો જે એક્ઝિટ પોલ હતો તેમાં 336 બેઠક એનડીએ ને બતાવવામાં આવી હતી અને જોવાનું 317 આ આંકડો સતત વધી રહ્યો છે એનડીએ નો આ આંકડો હવે 317 પર પહોંચ્યો છે દેશની જે તમામ બેઠકો છે 543 બેઠક તેમાંથી 319 બેઠક પર હવે એનડીએ આગળ દેખાઈ રહી છે ધીમે ધીમે એક સ્ટેપ આગળ વધી રહી છે સિચ્યુએશન દેખાઈ રહી હતી કદાચ તેના કરતા પણ આ જે સિચ્યુએશન છે તે વધારે સારી સાબિત થાય ભાજપ માટે તેવું લાગી રહ્યું છે એક તરફ પરંતુ બાબુ કટારાની લીડ ધીમે ધીમે વધી રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ અહીં કચ્છ હોય કે પછી હોય સૌરાષ્ટ્ર કે પછી હોય મધ્ય ગુજરાત કે પછી હોય આ દક્ષિણ ગુજરાત અહીં તમામે તમામ સ્થળો પર આપ જુઓ અહીં તમામે તમામ બેઠકો પર જે પ્રકારે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા હતા કે 25-1 રેશિયો હોઈ શકે છે કદાચ અત્યારે ગુજરાતનો આ નકશો એ ચિતાર આપી રહ્યો છે અહીં 25-25 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાય તે પ્રકારનો પ્રથમ તબક્કામાં હાલ તો ચિતાર મળી રહ્યો છે માત્ર આ એક બેઠક જે છે તે દાહોદ જે બેઠક છે તે કદાચ કોંગ્રેસને ફાળે જાય તેવું લાગી રહ્યું છે પણ તે પણ કદાચ કારણ કે આ બેઠક જે છે તેમાં આદિવાસી જે પ્રજા છે આદિવાસી આ પટ્ટો છે તેમાં કદાચ એવું થઈ શકાય કે બાબુ કટારા જે છે તે બાબુ કટારા કદાચ સારી લીડ સાથે જીતી જાય એક તરફ વાત કરવામાં આવે તો જે અલગ અલગ વિસ્તારો હતા તે વિસ્તારોમાં ગુજરાતના જે છે તે ગુજરાતમાં જે પ્રકારે 25 બેઠકો જે છે તે 25 બેઠકો પર કોંગ્રેસ પાછળ ચાલી રહી છે અને ભાજપ આગળ ચાલી રહી છે વાત કરવામાં આવે ઉત્તર પ્રદેશની તો અહીં ઉત્તર પ્રદેશમાં સૌથી સારું પ્રદર્શન રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રકારે એક્ઝિટ પોલના આંકડા આવ્યા હતા એક્ઝિટ પોલમાં પણ ઉત્તર પ્રદેશ જે છે તે ઉત્તર પ્રદેશમાં સારી બેઠકો મેળવી શકશે ભાજપ તેવું કહેવામાં આવી રહ્યું હતું એક તરફ ગુજરાતની જો વાત કરવામાં આવે ગુજરાતમાં આપણે જઈશું તો ગુજરાતમાં અત્યારે જે પ્રકારે 25 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહી છે માત્ર એક બેઠક પર દાહોદમાં આગળ ચાલી રહી છે કોંગ્રેસ ત્યારે ગુજરાતની 4 વિધાનસભા બેઠક પર ખૂબ જ આગળ ચાલી રહી હોય ભાજપ તેવું લાગી રહ્યું છે ગુજરાતની તમામે તમામ 4 વિધાનસભા બેઠકમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે તેવા સમાચારો સામે આવી રહ્યા છે એક તરફ જ્યાં રાહ